આગળ વાત કરીએ તો મુંબઈના બોલિવૂડના સફળ મ્યુઝિક ડાયરેક્ટર શિવરાજ પરમાર 23મીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમો છોડી રાજપીપળા ખાતે માદરે વતન મતદાન કરવા આવ્યા. આજે મુંબઈના બોલિવૂડ સફર મ્યુઝિક ડાયરેક્ટર શિવરામ પરમાર 23મીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમો છોડી રાજપીપળા ખાતે માદરે વતન મતદાન કરવા આવ્યા હતા. રાજપીપળાની ગલીમાં રખડતા રખડતા સંગીતની તાલીમ લઈ બોલિવૂડમાં સફર મ્યુઝિક ડાયરેક્ટર બનેલા શિવરામ પરમાર 23મીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમો છોડી રાજપીપળા ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા હતા. એમની પોતાની માતા ભાઈ સહિત પરિવારના સભ્યો સાથે મતદાનની ફરજ નિભાવી હતી. આ બાબતે શિવરામ પરમારનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી હું ખૂબ મુસાફરી કરું છું. સમજુ છું કે પરિવર્તન જો મૂળ પાયામાંથી થાય તો સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર લાવી શકાય. માત્ર સારા રસ્તાઓ બને એ જ પૂરતું નથી, માનવીમાં રાષ્ટ્રીયતાની જવાબદારી અને સલામતીની ભાવના ઉત્પન્ન થવી જોઈએ. એ ભારતના વિકાસનો મૂળભૂત પાયો છે. એક ભારતીય હોવાનો મને ગર્વ છે. 2 વર્ષથી હું ખૂબ મુસાફરી કરી રહ્યો છું અને સમજુ છું કે પરિવર્તન જો મૂળ પાયામાંથી થાય તો સમગ્ર અર્થવ્યવસ્થાને ઉપર લાવી શકે છે. માત્ર સ્વસ્થાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સારા રસ્તાઓ બને એટલું પૂરતું નથી, પરંતુ માનવના વલણમાં ફેરફાર થવો જોઈએ. તેનામાં રાષ્ટ્રીયતાની ભાવના, જવાબદારી, સલામતી વગેરે જેવી ભાવના ઉત્પન્ન થવી જોઈએ. હાલ આ બધું ધીરે ધીરે લોકોની અંદર દેખાઈ રહ્યું છે, જે ભારતના વિકાસનો મૂળભૂત પાયો છે. એક ભારતીય હોવાનો મને ગર્વ છે. ભવિષ્યમાં દેશની ઉન્નતિ થાય તેવો સમય અને સંજોગો પેદા થાય તેવા આપણા પ્રયત્ન હોવા જોઈએ. જ્યોતિ દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.